करी लिए उत्तर प्रदेश थी કે જ્યાં નોઈડા પોલીસે ફરાર શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી લીધી છે. છેલ્લા 3 દિવસથી ફરાર હતા. 3 લોકો સાથે શ્રીકાંત ત્યાગીને ઝડપી લેવામાં આવ્યા છે. મહિલા સાથે ગેરવર્તણૂકના કેસમાં લગભગ 5 એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આખરે શ્રીકાંત ત્યાગીને ઝડપી પાડવામાં આવ્યા છે. 3 લોકો સાથે શ્રીકાંત ત્યાગીને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે સરકારે ગેરકાયદેસર બાંધકામને પણ તોડી પાડ્યું હતું અને 3 દિવસથી ફરાર એવા શ્રીકાંત ત્યાગીને આખરે ઝડપી લેવાયા અને એ પણ 3 લોકો સાથે. અરે હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. તો નોઈડા પોલીસે ફરાર શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી લીધી છે. 3 લોકો સાથે શ્રીકાંત ત્યાગીને ઝડપી લેવાયા છે. આ વિગતો અમે તમને આપી દઈએ કે ઘણા સમયથી પોલીસ શોધખોળ કરી રહી હતી. લગભગ 8 જેટલી ટીમો આખરકાર હવે મેરઠની અંદર અરેસ્ટ થઈ ચૂકા છે. કાફી દિનોથી ટ્રેક કરવાની કોશિશ કરી રહી હતી યુપી પોલીસ ઉસકો, સાથે ઉત્તરાખંડ પોલીસ કે ભી લગાતાર સંપર્કમાં હતી, ક્યોંકિ ઉસસે 2 દિન પહેલે શ્રીકાંત ત્યાગી કો ઉત્તરાખંડ મેં હરિદ્વાર કે પાસ દેખા ગયા થા. ઉસકે બાદ ઉસકી લોકેશન ઋષિકેશ મેં ટ્રેસ હુઈ થી ઓર અબ વહી બતાયા જાતા હૈ કે જબ વહાં સે વાપસ લોટ રહા થા, बीच में कई जगहों पर रुका भी है और वापस लौटते वक्त जब उसके बारे में एक पुख्ता इंफॉर्मेशन मिली कि वो मेरठ में एक जगह मौजूद है, वहां पर रेड डालकर फिलहाल जो नोएडा पुलिस थी उसने श्रीकांत त्यागी को गिरफ्तार कर दिया है. अब से कुछ देर बाद बताया जा रहा है कि उसको लेकर नोएडा जाया जाएगा, नोएडा में फिर उसको देर शाम तक कोर्ट के अंदर पेश किया जाएगा. जी बहुत. तो 3 लोगों साथ श्रीकांत त्यागी ने झड़पी लेवायो छे. સતત 4 દિવસથી ફરાર હતો અને સાથે પોલીસે 8 ટીમો બનાવીને તેની શોધખોળ હાથ ધરી હતી અને આખરે શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી લેવાય છે. 3 લોકો સાથે શ્રીકાંત ત્યાગીને ઝડપી લેવાયો છે. વિગતો આપી દઈએ કે મહિલા સાથે ગેરવર્તણૂકના કારણે 5થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તે બાદ शाम को आप पहुंचा था और रात इसने वहीं बिताई थी और उसके बारे में जब पुख्ता इंफॉर्मेशन मिली नोएडा पुलिस को तो नोएडा पुलिस ने रेड करके इसको गिरफ्तार किया है. जी ठीक है. तो તો 3 લોકો સાથે શ્રીકાંત ત્યાગીને ઝડપી લેવાયો છે. આ વિગતો અમે તમને આપી દઈએ. નોઈડા પોલીસે આ સફળતા હાથ લાગી છે. શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી લેવાય છે. 3 લોકો સાથે શ્રીકાંત ત્યાગીને ઝડપી લેવાયો છે. છેલ્લા ઘણા સમયથી ફરાર હતો, મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી અને તે બાદ લગભગ 5 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તે બાદ પોલીસે 8 જેટલી ટીમો બનાવી હતી અને તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ નોઈડા પોલીસે આ મોટી સફળતા હાથ લાગી છે. શ્રીકાંત ત્યાગી નોઈડા પોલીસ ખુદ બારવાર ગચ્ચા ખા રહી હતી. નોઈડા પોલીસ કા કહેના થા કે જિસ વક્ત યે વારદાત કો અંજામ દેને કે બાદ ફરાર હુઆ ઓર ઉસકો જૈસે હી પતા ચલા કે ઇસકે ખિલાફ નોઈડા કે ફેઝ 2 થાને કે અંદર એફઆઈઆર દર્જ હો ચુકી હૈ. ઇસને અપને દોનો મોબાઈલ ફોન અપને ઘર પર ડ્રોપ કિયે ઓર ઉસકે બાદ યે ફરાર હો ગયા. યાની કે ઇસકો યે અચ્છે સે પતા થા કે અગર યે મોબાઈલ ફોન લેકર અપને સાથ જાયેગા તો યે કહીં ના કહીં પકડા જાયેગા, ઇસકી લોકેશન ટ્રેસ હો જાયેગી. इसके बाद पुलिस का कहना है कि ये किसी भी रिश्तेदार के संपर्क में नहीं था, किसी से भी बात नहीं कर रहा था. अगर इसको किसी को कोई मैसेज दिलवाना होता था तो ये अपने किसी जानकार के जरिए अपने रिश्तेदारों को या अपने परिचितों को या अपने एडवोकेट को मैसेज दिलवाया करता था. तो ये तमाम बातें पता चली और यही मुश्किलें आ रही थी पुलिस के सामने कि इसको पुलिस ट्रैक नहीं कर पा रही थी. लगातार अपनी लोकेशन बदल रहा था, कहीं भी 3 घंटे से ज्यादा नहीं ठहर रहा था और लगातार मीडिया में अपने बारे में जो चल रही खबरें होती थी उनको ऑब्जर्व भी कर रहा था. जैसे इसने टीवी पे देखा कि ये इसकी लोकेशन हरिद्वार के आसपास ट्रेस हुई है, किसी सीसीटीवी में इसकी तस्वीरें कैद हुई है, उसके तुरंत बाद इसने अपनी लोकेशन वहां से रिचेंज कर दी थी. तो एक शातिर अपराधी की तरह बिहेव कर रहा था और यही वजह थी कि पुलिस इस तक नहीं पहुंच पा रही थी. जी